મારી કને આ બેલફળ, આ બેલફળ લોકો ભગવાનને ચડાવે છે, પણ આના ફાયદા બી ઘણા બધા છે. આ ઉનાળામાં તમે રેગ્યુલર પીઓ ને પેટમાં તમને કોઈ તકલીફ નહીં પડે. આ બધી આઈટમ જશે અંદર? બધી આઈટમ આવશે સાહેબ. આ જોતા જાવ તમે ખાલી, આ બધું કરેલા રાખ્યા છે. જોઈ લો કરેલા ડાયરેક્ટ. હે અરે વાહ. આ જો હજુ છે પાલક, મેથી, એલોવેરા ડાયરેક્ટ વગર છીલવા વગર. વગર છીલ્યા વગર સાહેબ એકદમ પ્યોર નેચરલ આઈટમ. તો ફ્રેશ સાહેબ જોઈ લેજો. એલોવેરા, એલોવેરા કે આ એલોવેરા રાખું છું સાહેબ. મેં આ બાજુ આવતો ને સાહેબ, તો મજા લાઈવ જોવાની. અને આખી જેલ મારી સાથે નીકળશે. એવું પ્યોર નેચરલ આવશે. કોઈ પાણી ને બરફ ના ચાસ નહીં, કોઈ મિલાવટ નહીં આવે અંદર. અચ્છા, કોઈ પણ જાતની મેં બધું નેચરલ આઇટમ કે પ્યોર નેચરલ આઈટમ આવશે. આનંદર તમારે ચીંગડી છે, કાકડી છે, પછી શું કહેવાય, દૂધી છે, આમળા છે, કરેલા આવશે, પાલક, ધાણા, મેથી, જય જલારામ. આમાં અમે બે આઈટમ બનાવીએ છીએ. એમાં એક ગ્રીન બને છે, એક આપણું અમારું રેડ બને છે, મિક્સ વાળું. અચ્છા, મિક્સ વાળું. હા, મિક્સની અંદર મિક્સ તમને છે ને ખાલી ગાજર બીટનો ઉપયોગ વધારે થાય છે. અંદર એમાં કરેલા નહીં આવે. અચ્છા, એલોવેરા નહીં આવે. આ બધી આઈટમ ત્રણ ચાર કડવી કડવી આઈટમ છે એ બધી નહીં આવે સાહેબ. અચ્છા, બાકી એ બધું આવશે અંદર. અરે ઘણી બધી આઈટમ છે યાર. આ મેથી બને છે હવે. મેથી છે? મેથી. અરે વાહ, એ તમારા ઘૂંટણ માટે, શરીર માટે ઘણી સારી વસ્તુ છે. ઘૂંટણ દુખતા હોય, કોઈ ના જેમ આજે બુજુર્ગ લોકોની પ્રોબ્લેમ વધારવાની ઘણી બધી છે. હા હા, કેટલી બધી આઈટમ પડી છે તમે જોઈ રહ્યા છો. બધી જ આઈટમ એના અંદર જાય છે જ્યુસમાં. અરે જો, પાલક પણ આવી ગયા. બધી જ નેચરલ આઈટમ ધોઈ કરી સાફ કરીને એકદમ સાચી, એકદમ પાણીમાં પડેલી છે, ધોયેલી એકદમ એમ કે સાફ કરીને આપણે નેચરલ આઈટમ મળી જાય. આટલી બધી આઈટમ, એક એક આઈટમ તમે જોતા રહ્યો વિડીયોમાં, ઘણી જ મજા આવવાની છે. કેમ કે ફર્સ્ટ ટાઈમ તમને આટલો આ વિડીયો આપણા કચ્છ અને ગાંધીધામમાં સ્પેશિયલ જોવા મળે છે. આવી કોઈ પણ જગ્યા નથી ગાંધીધામ કે આપણા કચ્છમાં જ્યાં આવી રીતે નેચરલ તમને જ્યુસ મળતું હોય. તો આ ફર્સ્ટ ટાઈમ વિડીયો બનાવીએ છીએ આપણે. ને સાહેબનું એક બીજું સ્ટોર ચાલુ થવાનું છે ગાંધીધામમાં, તેનું પણ આગળ આપણે એક વિડીયો બનાવશું. પણ આજે આપણે આ વિડીયો જોઈ લઈએ, જેના અંદર બધી જ આઈટમ કે વગર છીલ્યા વગર કોઈ પણ આઈટમને આ છીલતા નથી, જેનાથી એનો નેચરલ જે હોય તત્વ ખતમ થઈ જાય. તેમાં તમને ખબર જ હોય કે છાલના અંદર બધી તત્વો હોય છે. તો સાહેબ, આ તમે એક એક આઈટમ તમે જોતા રહ્યો, બહુ મજા આવશે તમને જોવાની. હા જો, બધી જ આઈટમ આવી રીતે પાણીના અંદર ફ્રેશ. સાહેબ જોઈ લેજો. એલોવેરા, એલોવેરા કે આ એલોવેરા રાખું છું સાહેબ. મેં આ બાજુ આવતો ને સાહેબ, તો મજા લાઈવ જોવાની. અને આખી જેલ મારી સાથે નીકળશે. અરે વાહ, એલોવેરા જેલ જોઈ લો સાહેબ. એલોવેરાની જેલ આમાં કોઈ છોડવાની જોઈ જરૂર નથી. કારણ કે કાંઈ તો ડાયરેક્ટ જેલ નીકળી જશે, કૂતરો અંદર રહી જશે. સાચી વાત, એ જ છે નેચરલ. બધા માણસો હાલમાં નેચરલ એનું કાઢી નાખે છે. આપણે નથી માણસોને જાણકારી, એટલા માટે આ બધું આવી રીતે જ્યુસ હજી બનાવી પીયા છે. નાખી આમળાનું ઠળિયું. અરે વાહ, આખો બારે આમળાનું ઠળિયું બહાર નીકળી જાય છે. વાહ, વિચાર કરો, આમળા નાખ્યું અંદર ને એનો ઠળિયું છે ને બહાર નીકળી ગયું. એના સાથે મારું ઉંડેલા મગ, ચણા, આ બધું મિક્સ આઈટમ મેં ચાલુ કર્યું છે નવી આઈટમ. અચ્છા અચ્છા, એ વસ્તુ સ્વાસ્થ્ય માટે અને શરીર માટે સારી વસ્તુ. હા, એ વસ્તુ દેખાડો ને. આ વસ્તુ ચાલુ કરી છે સાહેબે, કે તમે જૂનવાણી આપણે સમયના અંદર પાણીમાં ભીગાવીને આ બધું વસ્તુ આપણે નાખતા હતા ને સવારમાં જ આપણે નાસ્તામાં લેતા હતા. આજે બધા ભૂલી ગયા છે. આ વસ્તુ આપણે જરૂર આપણા નાસ્તામાં લેવી જોઈએ. દૂધી ઘણા બધા ફાયદા કરે છે. આપણી જેટલી નસો જોઈ ચોકઅપ થઈ ગયું હોય, કોઈ પણ નસો એને ખોલી રાખવામાં કામમાં આવે છે. પેટની ઠંડક માટે બહુ સારી વસ્તુ છે આ દૂધી. બરાબર, જેમ કે પછી કારેલા છે. કારેલા તમારું ડાયાબિટીસ કંટ્રોલ કરે છે, પેટ સાફ કરી નાખે છે,
આના બી બહુ ઘણો ઉપયોગકારી છે. બધા લોકોને લાગે છે કડવા, પણ કડવાથી સાહેબ આરે બહુ મીઠાસવાળા છે યારે. જેમ કે પછી ગાજર, હમણાં ચાલો લાલ ગાજર નથી, મારી ઘરે ઓરેન્જ ગાજર છે. ઓરેન્જ ગાજરના ભાઈ એવું નથી કે લાલ ગાજરથી પીવાથી ખાલી ફાયદો થાય છે, ઓરેન્જ ગાજર પીવાથી તમારી આંખો માટે સારું છે, ઘણા બધા ફાયદા છે આનામાં ભાઈ. જેમ ધાણા આવે છે, આ દેશી ધાણા છે બરાબર. ધાણાના ફાયદા શું છે? એક, તમારી કિડની સાફ કરે છે, આંખોની રોશની વધારે છે તમારી બરાબર, લીવર માટે બહુ સારા છે. એમ ફુદીનો પેટી ઠંડક માટે બહુ સારી વસ્તુ છે. આ છે ધીમી સરગવાની શીંગીઓ બરાબર. આને જ્યુસ પીઓ કે તમે પછી ઘરે બોઇલ કરીને એનું સૂપ બનાવીને પીઓ બરાબર, એનું શાક ખાઓ. આનાથી પેટ ભાઈ મોટા બહુ ઓછો થાય છે, ઘૂંટના જે દુખતા હોય એ તમારા પટી જાય છે. એલોવેરા, આ જેમ એલોવેરા છે અમારી ઘરે, એલોવેરા લોકો એમને મારી ઘરે આવે છે, માંગવા માટે આવે છે કે મને આપો, તમે એનું ફાર્મ હાઉસ જોઈ આવો, જોવા જેવું છે બરાબર. આના ફાયદા કે ભાઈ આ તમારે સ્કિન માટે સારું છે, ઘૂંટના દુખતા હોય પેટ માટે બહુ સારી વસ્તુ છે બરાબર. જેમ કે આ બેલપત્ર ઠંડકવાળી વસ્તુ છે, જેમ મારી ઘરે જો પાલક છે, ધાણ, મેથી છે, ફુદીનો છે, બધું હોય છે, કાકડી છે. કોઈ જાતની મિલાવટ નહીં આવે. જો આ જ્યુસ આપો તૈયાર થઈ ગયો છે, આ સાહેબથી સૌ કરો સાહેબને, તમે એ રોજ મારી ઘરે આવે છે, કેટલા ટાઈપથી આવે છે તમે અમને પૂછી શકો છો. આવો સાહેબ, કેમ લાગે છે સ્વાદ? સ્વાદ બી બહુ બેટર, અને હેલ્થ માટે પણ બહુ સારું છે. અને જેટલો સારો સ્વાદ છે એટલો સારો ગોપાલભાઈનો સ્વભાવ બી છે. અચ્છા, ગોપાલભાઈનો સ્વભાવ બી સારો, મેન તો સ્વભાવ જ છે. હા, એટલો સારો સ્વભાવ બી છે ને એટલો સારો સ્વાદ બી આપે છે ને એટલી સારી ક્વોલિટી બી આપે છે જ્યુસમાં. સાચી સાચી વાત છે, ધન્યવાદ સાહેબ. આ મારું મિક્સ છે યાર, મિક્સની અંદર ગાજર, બીટ, આમળા, દૂધી, કરેલા નહીં આવે, મેથી નહીં આવે, એલોવેરા નહીં આવે, આ બધી આઈટમ. બાકી પાલક, ધાણા, ટમેટા બધું આવશે. ઘી તમારી સામે બનાવી નાખ્યું મેં. જે તો છે સાંભળો, સ્વાદ સાહેબ, સ્વાદ બહુ સારું છે. 5 વર્ષથી પીએ છે મેં, રેગ માટે બહુ સારું છે. 5 વર્ષ થઈ ગયા અહીંયા પીઓ છો? 5 વર્ષ થઈ ગયા. હેલ્થ માટે બહુ સારું છે. બીજા ના ભોગે બસ. સાચી વાત સાહેબ, સાહેબના સાથે એવો બનાવ બની ગયો છે કે એના મમ્મીની તબિયત ઠીક નથી ને એના વજેથી આ બધું નુકસાન થયું હતું, ને સાહેબે આ બધું ચાલુ કરી એના માટે કે માણસોને પૈસા લઉં છું, પણ સાથે મને જે લાગત લાગે છે મેં 30 રૂપિયા ભાવ રાખ્યો છે, વધારે નથી રાખ્યો. અંદર કોઈ વસ્તુમાં પણ આજે ગરમીના અંદર 250 રૂપિયા કિલો, 300 રૂપિયા કિલો થઈ જાય છે, છતાં પણ આપણે 30 રૂપિયા આપીએ છીએ. ઘણા બધા માણસો અહીંયા આવે છે સવારમાં, કેટલા વાગે સાહેબ? 6 વાગ્યાથી લઈ 12 વાગ્યા સુધી હોઈએ, ઠંડીઓમાં અમારે 2-3 વાગી જાય છે. અરે વાહ, 6 વાગ્યાથી સ્ટાર્ટ થઈ જાય છે. તમે ક્યારે પણ આવવું હોય આદિપુર અને ગાંધીધામમાં તો આદિપુરના મેઇન જે હોય બગીચો છે, ગાર્ડન, એના સામે છે, આડેસર પોઈન્ટના સામે. તો આવો અને ક્યારે પણ તમને જ્યુસની મજા લેવું હોય, ચાલો આપણે ટેસ્ટ કરીએ જ્યુસ, નેચરલ જ્યુસ. આ સાહેબ કને મળે છે. સાહેબ આનો શું છે ડિશનું? એકનું 40 રૂપિયા પ્લેટ છે. અચ્છા, 40 રૂપિયા પ્લેટ. ને આપણે આજે જ્યુસનું ટેસ્ટ કરીએ. બહુ ટેસ્ટી છે ને કોઈ પણ જાતનું એનામાં મિક્સ નથી કે ખાંડ હોય કે કાંઈક એવું કોઈ પણ વસ્તુ જેનાથી મીઠાશ, પણ ફ્રૂટની જ મીઠાશ એટલી છે કે તમને બહુ મજા આવશે. ઘણી બધી આઈટમો છે અંદર, કે એલોવેરાનો સ્વાદ પણ આવે છે, લીંબુનો છે, પછી આ બધી વસ્તુ એમાં આપણે જોવા મળી છે. બહુ સારું જ્યુસ છે, એકવાર આવજો અહીંયા આદિપુરમાં ગમે ત્યારે આવો. આડીસર પોઈન્ટ કને આ વસ્તુ તમને દેખાડી દઉં.
આ છે મુંદ્રા સર્કલ, પાછળ આપણો જે મુંદ્રા સર્કલ છે, ને આ છે બગીચો ગાર્ડન, આદિપુરનું ગાર્ડન. આવો ક્યારે પણ તમને મજા આવશે તમને.